ગણેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ વડોદરામાં. વડોદરાના રાજવી પરિવારે સ્થાપિત કરી ગણેશજીની મૂર્તિ. દાણિયા બજારથી શરણાઈના સૂર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણપતિને હીરા જવાહરતના આભૂષણો સાથે બિરાજિત કરાયા. લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પરિવારે પૂજા અર્ચના કરી ગણેશજીની 10 દિવસ સુધી આરાધના કરશે. 1939માં મહારાજા સૈયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી ગણેશજીની મૂર્તિઓ બનાવડાવી હતી અને ત્યારથી જ આ પરંપરા ચાલી રહી છે. આ પ્રસંગે મહારાજા સમરજીતસિંહે હાલમાં જ વડોદરામાં આવેલા પૂરને માનવ સર્જિત ગણાવ્યું. વિશ્વામિત્રી નદી પરના ગેરકાયદે બાંધકામ હટાવવા માંગ કરી. એ કહેવાય છે કે આ એક મેનમેડ પરિસ્થિતિ છે અને મેનમેડ છે તો એનું સોલ્યુશન પણ મેનમેડ જ થવા જોઈએ એટલું માનું છું. આપણે કે કોઈ પણ એક પર્યાવરણ નેચર સામે આપણે કોઈ જીતી ના શકીએ કોઈ દિવસ. એ બધું રાખીને ટેકનોલોજી છે, આજે માહિતી છે, આ એટલી બધી આટલા પૂરોની માહિતી છે, જરૂર આનો એક નિકાલ થઈ શકે એવું માનું છું.